ને મિત્રો, મજામાં મિત્રો. આપણે ઘણા સમય પછી મળી રહ્યા છીએ અને જીકેની અંદર પણ જોયું કે વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે. તો એક પ્રયાસ આપણે એવો પણ છે કે વાર્તા દ્વારા તો કંઈક ને કંઈક વાત જ્યારે પણ પૂછાતી હોય છે ત્યારે બધું ભેગું થઈ જતું હોય છે, અને એ ભેગું ન થાય એના માટેનો પ્રયાસ આપણે કરવો પડશે. કારણ કે આપણું જે છેલ્લું ટાર્ગેટ છે, જે છેલ્લું સપનું છે, એ તો ક્લાસ 1 સુધી પહોંચવાનું છે. તો આપણે ગમે તે પૂછે તો બધું આવડવું તો જોઈએ. તો આજની વાર્તા છે કાગળની કડક વૃત્તિ. મિત્રો, એક કાગળ ઢીલો પોચો લીધો છે અને એની કડક વૃત્તિ શું છે એ ચાલો જોઈએ. મિત્રો, આ કાગળ એટલે કે કોઈનો આવેલો આ પત્ર છે, અને એ તમે જ્યારે ખોલો છો તેમાં ભારતનો નકશો છે. અને બીજી એક વાત કે એક તમને ખબર હશે કે આ રીતે ગોલાઈની અંદર જે આ છે એને આપણે કર્કવૃત્ત, પણ જેવું તમે આ કર્કવૃત્ત દોરો છો ને મિત્રો, તો આ જે છે ને કાગળ એ કડક બની જાય છે. શું બની જાય છે? કડક. તો નાની નાની વાતોને આપણે આત્મસાત કરવાની છે. તો એક પત્ર છે અને કર્કવૃત્ત દોરવાથી કડક પણ બની જાય છે, અને તમે આમ ટચ કરો છો તો એ ગરમ પણ છે. તો વાત હાવ ફાઇનલ થઈ ગઈ છે, અને ફાઇનલ વાતને હું અહીં લખું પણ છું. ફરીથી સમજી લઈએ કે જ્યારે હું આને હાથ અડાડું છું તો એકદમ ગરમ લાગે છે, એટલે કે ફાઇનલ આટલી વાત થઈ કે ભાઈ ગરમ છે જ, એમ ફાઇનલ જ છે. શું છે? ગરમ છે જ, બરાબર. ચેક કરી લીધું છે. તો શું? તો કે ગરમ છે જ. તો આપણે જે લીધો હતો ને પત્ર, એ તો પત્રને સંસ્કૃતમાં પત્રમ કહીએ તો વાંધો નથી ને. તો મિત્રો, આ આપણે યાદ રાખવાનું છે. શું? કે ગરમ છે જ પત્રમ. યાદ રહી ગયું મિત્રો? તો આ બહુ એક મોટું કામ થઈ ગયું છે. કારણ કે ખબર છે કે આપણે ઉત્તર છે, દક્ષિણ છે, આ શું છે? તો કે પશ્ચિમ છે, અને આ શું છે? પૂર્વ છે. તો મિત્રો, ઘણી વખત આવું પૂછાય છે કે પશ્ચિમથી પૂર્વ તરફ ચોથું રાજ્ય કયું છે કે જેમાં કર્કવૃત્ત પસાર થાય છે. તો આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, ગરમ છે જ પત્રમ. તો મિત્રો, યાદ રહી જશે, અને તમે શ્યોર છો કે ગ એટલે શું હશે? ગુજરાત. ર એટલે રાજસ્થાન. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અને શું હશે? ઝારખંડ. યસ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. તો મિત્રો, યાદ રહી જશે, અને ગણી લ્યો છો કેટલા છે. તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો મિત્રો, તમારે લખવાનું શું કે કર્કવૃત્ત જ્યારે પૂછાતું હોય તો કર્કવૃત્તની અંદર આપણે કામ કરશું. આપણને તો ખબર જ છે કે હવે 8 રાજ્યો પસાર થાય છે. તો આ કર્કવૃત્તની અંદર જો તમે આને ઘાટું કરી દો આ રીતે, તો તમને યાદ આવી જશે કે આઠડો દેખાય છે ને, એ કર્કવૃત્તનો છે. અને કર્કવૃત્તની અંદર 8 રાજ્યો, હા, 8 ભારતની અંદર 8 રાજ્યોમાંથી પસાર થાય છે. અને ક્રમ પણ તમને ખબર છે કે ગરમ છે જ પત્રમ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. તો મિત્રો, આ તમને યાદ રહી ગયું, અને તમને આઠડો પણ દેખાય છે. પણ કોઈ કહેશે કે સર, મારે આમ કરી આમ છગડા જેવું કરવું હોય તો કંઈ વાંધો નહીં. આ છગડો શું છે એ પણ આપણે જોઈ લઈએ. મિત્રો, આપણે સ્વાભાવિક છે ગુજરાત તરફ છીએ, તો અહીં જરાક વધારે નજર કોકે કરી. તો જે આ પટ્ટો છે ને, એ પટ્ટાની અંદર કંઈક ધ્યાનપૂર્વક જોયું ને, તો જે આકૃતિ દેખાય છે કેવી દેખાય છે? મિત્રો, આ પટ્ટાની અંદર થોડુંક જોયું ને, તો ક્યાંક ક્યાંક આ જે આકૃતિ દેખાય છે, તો એ તમે ખ્યાલ આવી ગયો હશે કે આ ગાંધીજીની આકૃતિ છે. તો આપણને એવું યાદ રહ્યું કે અમુક જે પટ્ટા છે ને, એમાં ગાંધીજી છે. ગાંધીજીને ઘણા સાહેબ પણ કહેતા હતા, એટલે આપણે ગાંધી સાહેબ છે, અને આશ્ચર્ય પામી છીએ એટલે આપણે એમ એમ પણ કહેશું કે અરે. તો મિત્રો, આપણે યાદ રહી જશે કે ગુજરાતની વાત કરશું ત્યારે આપણે હિન્દીમાં લખીએ તો આવું કંઈક લખીએ. તો બીજું વાક્ય પણ રેડી છે. આપણે એવું કહેશું કે કુછ પટ્ટે માહી, બરાબર, આખો પટ્ટો છે એમાં આટલો જ પટ્ટો. કુછ પટ્ટે માહે ગાંધી સાહબ. અરે, અહીંયા તો ગાંધી સાહબ છે. તો મિત્રો, અહીં પણ એક બહુ ક્રમશઃ વાત આવી રહી છે કે કદાચ કોઈ પૂછે કે જે ગુજરાતની અંદર જિલ્લાઓમાં ક્યાં ક્યાંથી કર્કવૃત્ત પસાર થાય છે, તો તમે કહી શકશો. અહીંયા તમે તરત કહી દેશો કે કચ્છ છે, પાટણ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, સાબરકાંઠા છે અને અરવલ્લી છે. તો મિત્રો, ક્રમ પણ મળી જશે, અને તમે જોઈ શકો છો કે આ 6 છે, તો 6 જિલ્લાઓ, 8 રાજ્યો અને ક્રમ પણ તમને પરફેક્ટ.
તો મિત્રો આ રીતે તમે પાકું કરો તો ક્યારેય વાંધો આવશે નહીં. તો બે જ વાક્ય યાદ રાખશો, શું કે આ કડક વૃત્તિ છે જ ને, એટલે કર્કવૃત. તો આ વાર્તાની અંદર આટલું જ યાદ રાખવાનું છે કે ગરમ છે જ પત્રમ, આ યાદ રાખ્યું, ગરમ છે જ પત્રમ, ફાઇનલ છે, ગરમ છે જ પત્રમ. અને કુછ પટ્ટે માહે ગાંધી સાહબ, અરે કુછ પટ્ટે માહે ગાંધી સાહબ, અરે. તો મિત્રો હવે તમારે આના ક્યારેય પણ માર્ક્સ જવાના નથી. તો મિત્રો ફાઇનલ છે કર્કવૃતને અંગ્રેજીમાં ટ્રોપિક ઓફ કેન્સર પણ કહેવાય છે. તો ગરમ છે જ પત્રમ, તો એટલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. અને કુછ પટ્ટે માહે ગાંધી સાબરે, તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. તો મિત્રો મને ખાતરી છે કે કદાચ આ રીતે પણ પૂછાય કે પશ્ચિમથી પૂર્વ તરફ, હે, તો આપણે ખબર છે આ પશ્ચિમથી પૂર્વ તરફ જ છે, આ પણ પશ્ચિમથી પૂર્વ તરફ જ છે. તો ત્રીજું રાજ્ય કયું છે કે ચોથો જિલ્લો કયો છે એ પણ તમે સ્યોરિટીથી જવાબ આપી શકશો. મિત્રો હવે થોડું ડીપમાં આ રીતે પણ પૂછે છે તો આપણને ખબર હોય, પણ માર્ક્સની અંદર તમને ખબર છે કે એક નાનકડી અવઢવ પણ નડી રહી છે અને ન નડે એટલા માટે આપણે થોડું ડિટેલમાં જોઈ રહ્યા છીએ. તો મિત્રો એવું તો સહેલું જ લાગશે કે કેટલા રાજ્ય, તો આઠ, બરાબર, કેટલા જિલ્લાઓ ગુજરાતમાં, તો છ, એવું તો બધું આવડી જશે, પણ ડિટેલમાં પણ તમને હવે આવડી જશે. તો મિત્રો ઘણા સમય પછી આ વિડીયો આવ્યો છે, તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. પણ મારી તો ઈચ્છા છે કે ખૂબ વિડીયોઝ બનાવું, પણ મિત્રો થોડો સમયનો અભાવ. પણ સાથે સાથે એક વસ્તુ પણ છે કે તમને ખ્યાલ છે જોઈન બટન પણ સ્ટાર્ટ થયું છે, આવો એમાં જો તમારો એક એક પ્રકારનો સપોર્ટ, તો એ સપોર્ટ હશે તો મને ખબર છે કે આપણે ઘણું કામ કરી શકશું. અને આપણું ધ્યાન તો એ જ છે કે છેવાડાના લોકો સુધી પણ આપણે આ જ્ઞાનનો લાભ પહોંચાડીએ. અને તમે જાણો છો એમ કેટલા બધા મિત્રોને નોકરી મળતી જ જાય છે, મળતી જ જાય છે. આવો હવે પછીની નોકરી આપણી પોતાની હશે અને એના માટેનો જે કંઈ પ્રયાસ મારા તરફથી થશે એ સતત થતો જ રહેશે. તો મિત્રો જરૂરથી તમારી કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો. અને હા મિત્રો, કેટલા બધા અધોધ તો લોકો હજી સબસ્ક્રાઈબ પણ કર્યું નથી, તો મિત્રો હું ક્યારેય આમ સબસ્ક્રાઈબનું કહેતો હતો નથી, પણ મને લાગે છે અધોધ જેટલાએ જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જો સબસ્ક્રાઈબ કરવાથી આપણી ચેનલની અંદર મિત્રો પણ વધુ જોડાશે અને આપણી ચેનલની પણ નામના થશે. તો મિત્રો આવો સાથે રહીને કામ કરી અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જઈએ. તો કડક વૃત્તિ તો છે જ કાગળની, અને આપણી પણ વૃત્તિ મહેનતની બાબતમાં તો કડક રહેવાની જ છે, કારણ કે પૂરા માર્ક્સ ખેંચવા છે, મેરિટમાં ટોપ રહેવું છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો કોમેન્ટ્સની રાહ સાથે.